જામનગરમાં પીએમ મોદીના જન્મદિવસની અનોખી રીતે કરવામાં આવી ઉજવણી. રીવાબા જાડેજા અને ભાજપના અગ્રણીઓ નેતા તેમજ માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે પીએમ મોદીના જન્મદિવસ ઉજવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ સફાઈ કામદારો સાથે સફાઈ કરી પીએમ મોદીના જન્મદિવસને સાથોસાથ લોકોને સ્વચ્છતા રાખવા અંગેનો સારો સંદેશ પહોંચાડ્યો હતો. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને રાજ્યભરમાં વિવિધ પ્રકારે ઉજવણી થઈ રહી છે, ત્યારે જામનગર ખાતે ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની પત્ની અને ભાજપના અગ્રણી નેતા તેમજ માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રીવાબા જાડેજાએ અનોખી રીતે પીએમનો જન્મદિવસ ઉજવ્યો હતો. રીવાબા જાડેજાએ શહેરના જુદા જુદા વોર્ડમાં જઈ સફાઈ કામદારો સાથે સફાઈ કરી સ્વચ્છ ભારત મિશન અભિયાનનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો, જેમાં જામનગરના મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી પણ જોડાયા હતા અને સફાઈ કરી હતી. આમ આજે જામનગરમાં રીવાબા જાડેજા તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ સફાઈ કામદારો સાથે સફાઈ કરી પીએમના જન્મદિવસની ઉજવણીની સાથોસાથ લોકોને સ્વચ્છતા રાખવા અંગેનો સારો સંદેશ પહોંચાડ્યો હતો. આપણા યશસ્વી વડાપ્રધાન સાહેબ છે નરેન્દ્ર મોદી સાહેબ, એમને 72મા જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. માતાજી એમને દીર્ઘાયુ પ્રદાન કરે અને દેશ માટે એમના વિઝન, એમની વિઝડમથી આપણો દેશ પ્રગતિના પંથ ઉપર તો છે પણ વધુમાં વધુ વિશ્વ ફલક ઉપર આગળ વધે તેવી શુભકામનાઓ અમારા માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી. સાથે સાથે એક કોઈપણ, જેમ મેં પહેલાં જ હું જેમ કે મારા કોઈપણ સારા પ્રસંગો હોય ત્યારે આપણે સોશિયલી ઇન્વોલ્વમેન્ટ લઈ અને પછી આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, તો આજે તો જ્યારે આપણા દેશના વડાપ્રધાન સાહેબનો જન્મદિવસ છે તો એ જન્મદિવસ નિમિત્તે અમે ખાસ એક આયોજન રાખ્યું છે. બે આયોજન છે આમ તો, કે એમના જ દ્વારા સ્વચ્છ ભારત મિશન જે અભિયાન ચલાવવામાં આવે છે, કે આપણે જોવો છો કે આટલી એજ, આટલું એમનું એજ ફેક્ટર છે, આટલી એમની ઉંમર છે, છતાં પણ એઓ સતત કાર્યરત રહે છે 24/7. તમે એમને કોઈ દિવસ રજા લેતા નથી જોયા. અને સાથે સાથે આપણું જેમ આપણને ઘર ચોખ્ખું ગમે છે, તો આ દેશ છે એ આપણું ઘર છે, બરાબર. તો એમનું એક જે મિશન છે, એમનું જે એક કર્તવ્ય આપણા સૌ સુધી એમણે પહોંચાડવાનું જે એક ભગીરથ કાર્ય કર્યું છે, કે ભાઈ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણે આપણા સિટીને, આપણે આપણા દેશને ક્લીન રાખીએ, તો એ જ મિશનનું એક નાનકડો પાર્ટ આજે અમે સફાઈ કર્મચારી સાથે રહી અને અમે સેલિબ્રેટ કર્યો છે સાહેબનો જન્મદિવસ. કેમ કે સફાઈ કર્મચારી એવા હિડન હીરોઝ છે કે જેને આપણે રોજ જોઈએ તો છીએ, પણ એમને પ્રોત્સાહિત કરવા માટે, એમને વધારવા માટે બહુ મોટે ભાગે પબ્લિક આગળ નથી આવતી. સમાજમાં ઇક્વલ દરજ્જો આપી અને સાથે સાથે એ લોકો જે કાર્ય કરે છે એ કાર્યમાં ક્યાંક ને ક્યાંક આપણે પણ સહભાગી થવું જોઈએ. એક નાનામાં નાનું અમારો પ્રયાસ એ છે કે કદાચ મારા માધ્યમથી હું એ લોકોને એટલો મેસેજ તો પહોંચાડી શકીશ કે આપણે ચિપ્સ ખાઈએ છીએ તો આપણને ફેંકતા એક મિનિટે નથી લાગતી, પણ એ કર્મચારી સતત સવારના 8 થી બપોરના 12 વાગ્યા સુધી આવા તડકામાં આપણા સિટીને ક્લીન રાખવા માટે જે જહેમત ઉઠાવે છે, તો આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એ સફાઈ કર્મચારીઓને, એમના કામને અમે બિરદાવીને એમનું જે વર્ક છે એ ખરેખર ક્યાંક ને ક્યાંક આપણને સ્વચ્છતા, ક્યાંક ને ક્યાંક આપણને હાઇજીન, ક્યાંક ને ક્યાંક આપણને ચોખ્ખાઈ, આ બધાનું જે કોમ્બિનેશન આપણને મળે છે, તો એમનું એક અમે સન્માન આજે કર્યું છે. ખાસ કરીને આજે આપણે વોર્ડ નંબર 1માં ઊભા છીએ ત્યારે હું ખાસ આભાર માનીશ વિજયભાઈનો, આપણા માનનીય જે છે મ્યુનિસિપલ કમિશનર સાહેબનો જામનગરના સિટીના, અને એમની પૂરી ટીમનો, કે એમના તરફથી અમને જે સહયોગ મળ્યો છે. અને ખાસ બિગ થેન્ક્સ ઓલ ધ સફાઈ કર્મચારી, કે એ લોકો હિડન હીરોઝ છે, તો એમને આપણે ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહિત કરીએ, ક્યાંક આપણે એ સફાઈમાં આપણે ભાગીદાર એ રીતના બની શકીએ કે બિનજરૂરી કચરો છે એ ડસ્ટબિનમાં ફેંકવો જોઈએ, રસ્તા ઉપર નહીં. આ એક નાનકડી છે ગટ ફિલિંગ છે, એ નાનકડી એક આપણી જવાબદારી બને છે કે આપણા સિટીને આપણે જેટલું ચોખ્ખું રાખશું એ આવનારી જનરેશન માટે પણ એ ક્યાંક ને ક્યાંક સારો મેસેજ છે. તો ઓલ ધ વેરી બેસ્ટ અને બહુ બધી શુભકામનાઓ આપણા મોદી સાહેબને અને સાથે સાથે સફાઈ કર્મચારીઓને.